જય માતાજી. મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં. શ્રાવણ મહિનાની સુદ અને વદ એમ બંને સાતમ એટલે શીતળા સાતમ. આ તહેવારને ઘણા પ્રાંતમાં બસોરા પણ કહેવામાં આવે છે. બસોરાનો અર્થ વાસી ખોરાક એવો થાય છે. આપણી પૌરાણિક કથા પ્રમાણે આપણા હિન્દુ ઉપવાસમાં શીતળા સાતમનો ઉપવાસ એવો હોય છે કે જેમાં ઠંડુ એટલે કે આગળના દિવસનો રાંધેલો વાસી ખોરાક ખાવાનો હોય છે. અને પુરાણોના ઉલ્લેખ અનુસાર શીતળા માતાનું મંદિર બોરડીના અને વડના ઝાડ નીચે હોવાથી બોરડી કે વડની પણ પૂજા કરવામાં આવે છે. તો જોઈએ શીતળા માતાના વ્રતની પૂજન વિધિ. પરંતુ એ પહેલા જણાવી દઉં કે તમે હજુ સુધી આ ચેનલ ગુજ્જુ પરિવાર સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો શીતળા માના વ્રતની પૂજન વિધિ આ પ્રમાણે છે. શીતળા સાતમના દિવસે વહેલી સવારે ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરવું અને વાળ ધોવા. સ્નાનાદિ કાર્યથી પરવારી શીતળા માતાનું જ્યાં મંદિર હોય ત્યાં પૂજા અર્થે જવું. પૂજાની સામગ્રીમાં માતાજીને ઓઢાડવા લાલ અથવા પીળા કલરની ચુંદડી, ઠંડા પાણીનો લોટો અને માતાજીને શીતળતા પ્રિય હોવાથી બરફ પણ ચડાવી શકાય, તેમજ પંચામૃત ફૂલ અને ફૂલનો હાર, શુદ્ધ રૂમાંથી બનાવેલા નાગલા અને ચુંદડી તથા અબીલ ગુલાલ અને કંકુ તથા ચોખા અને ઘઉં, તેમજ ઘી ગોળ અને ઘઉં અથવા બાજરીની બનાવેલી કુલેર તથા દીવા માટે વાટ અને અગરબત્તી તથા શ્રીફળ. શીતળા માતાની પૂજન વિધિ આ પ્રમાણે છે. સૌ પ્રથમ માતાજીને ઠંડા પાણીથી સ્નાન કરાવવું, ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરવો અને ફરીથી ઠંડા પાણીથી સ્નાન કરવું. ત્યારબાદ માતાજીને લાલ અથવા પીળી ચુંદડી ઓઢાડવી અને અબીલ ગલાલ અને કંકુ છાંટવું. ત્યારબાદ ફૂલનો હાર અને શુદ્ધ રૂમાંથી બનાવેલા નાગલા અને ચુંદડી ચડાવવા અને માતાજીને શીતળતા અર્થે બરફ પણ ચડાવવો. અને પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે માતાજીને પ્રગટાવ્યા વિનાનો જ દીવો અર્પણ કરવો, તેમજ માતાજીને શ્રીફળ વધેરી કુલેર ધરાવવી અને આરતી અને ગીત ગાઈને પ્રાર્થના કરવી કે હે માતાજી, મારા ઘર પરિવાર અને બાળકોને સાજા નરવા રાખજો. ત્યારબાદ બોરડી કે વડના ઝાડની પૂજા કરવી. પૌરાણિક માન્યતા અનુસાર શીતળા માની પૂજા કર્યા બાદ જ્યાં હોલિકા દહન થયું હોય તે જગ્યાએ પાણી અર્પણ કરી અને પૂજા સામગ્રી ચડાવવી, તેમજ ઘરે આવ્યા પછી પાણીયારું જ્યાં પાણીનું માટલું મૂકવામાં આવે છે એની પૂજા કરવી અને પૂજા સામગ્રી ચડાવવી. ત્યારબાદ ઘરે બનાવેલી આગળના દિવસે બનાવેલી ઠંડી રસોઈ ધરાવવી અને માતાજીને પ્રાર્થના કરવી કે આ માટલામાં જેવી શીતળતા છે એવી શીતળતા મારા ઘરમાં જળવાઈ રહે. આમ શીતળા માની પૂજા કરી તમે પણ ઘરમાં સુખ શાંતિ મેળવો. આ વિડીયોને લાઈક કરો. આ ચેનલ ગુજ્જુ પરિવાર હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળામાં જરૂર લખજો. માં શીતળામાં સૌના બાળકોની સાજા નરવા રાખે એ પ્રાર્થના સાથે જય માતાજી, જય શીતળા.